हेलो फ्रेंड्स, वेलकम बैक टू निजा एजुकेशन। आज आप त्रियंगी वनस्पति अस्मी में लेपिडोडेंड्रियस गोत्र की वनस्पति विषय समझीशू। आ कुण में लेपिडोडेंड्रोन प्रजाति समावेश कर हवे आ लेपिडोडेंड्रोन प्रजाति लगभग 100 जेटली जातियों धरावे। सौ प्रथम अपने ये समझीशू कि लेपिडोडेंड्रियस गोत्र की वनस्पति एनी बाह्यकार रचना केवी थी, समय में केवी देखाती थी और जे तेना अस्मीओ मळी आव्या ते केवी रीतना हता, तेना परथी आपणे केवुं नक्की करी शकायुं कि ते समय में वनस्पति आवी रीते उत्पन्न थती हशे। तो सौ प्रथम समझिए तो ते मत्स्य युग में उत्पन्न थई हती और परमियन युग में तेनो धीमे धीमे नाश पाम्यो हतो। तेनी बीजाणुजनक अवस्था ते वृक्ष जेवी हती, तेनुं प्रकांड ए द्वितीय वृद्धि धरावतुं हतुं, एटले आपणे कही शकाय कि तेना केन्द्रमां, तेना थड़ना केन्द्रमां जलवाहिनी ए प्राथमिक अने द्वितीय होई शके छे। तेना पर्णो नाना अने पतनशील हता, एटले के ते खरी पड़ता हता, ते विषम बीजाणुक हती। आ वनस्पति विषम बीजाणुक हती एटले तेवुं कही शकाय कि तेना बीजाणुओ ते सरखा न हता, ते जुदा जुदा प्रकारना हता। अने आपणे जोयुं ते प्रमाणे विषम बीजाणुक बे प्रकारना बीजाणु हता तेवुं आपणे कही शकाय। अने तेना सबीजाणु पत्रो ए शाखाना अग्रभागमां हता, द्विशाखी शाखाना अग्रभागमां हता। हवे आ प्रजाति विषे आपणे समजीए तो ते संपीडन अने संवनन तरीके आपणे मळी आवी हती, आ प्रकारमां मळी आवी हती। संपीडन अने संवनन ए आपणे आगळ प्रकारमां समजी लीधुं, अश्मिना प्रकारमां समजी लीधुं। अने आ वनस्पति ए लगभग 114 फूट जेटली लांबी हती, तेथी आपणे विचारी शकीए कि ते केटली बधी लांबी होई शके छे, एटले तेनुं थड़ खूब आपणे लांबू देखाय छे। અને તેની પહોળાઈ લગભગ 18 ઇંચ જેટલી હતી, એટલે તે પહોળાઈ તેનું થડ ખૂબ જ લાંબુ હશે તે જોઈ શકીએ છીએ આપણે। અને તેનું થડ તે જમીનની નજીકના ભાગમાં જ વધારે પહોળું હતું, આટલું પહોળું હતું, પરંતુ જેમ જેમ વનસ્પતિ લાંબી થતી ગઈ તેમ તેમ તેનું થડ પાતળું થતું ગયું, તેથી આપણે થાંભલા જેવી હશે વનસ્પતિ તેવું પણ કહી શકીએ છીએ। તેનું પ્રકાંડ નળાકાર દેખાતું હતું અને શાખાઓ તેની દ્વિશાખી અને દૂરસ્થ ભાગમાં હતી, એટલે કે જમીનથી તે ખૂબ જ દૂર હતી, એટલે પ્રકાંડ તેનું લાંબુ હતું અને જમીનથી ખૂબ દૂર ઉપરની બાજુએ શાખાઓ તેની દ્વિશાખિત રૂપે ઉત્પન્ન થતી હતી અને તેના પર્ણો સાદા અને સોયાકાર હતા અને લગભગ તેની લંબાઈ 1 થી 50 સેન્ટીમીટર જેટલી હતી। લેપિડોડેન્ડ્રોનના મૂળ વિશે હવે આપણે થોડી જાણકારી મેળવીએ। તો લેપિડોડેન્ડ્રોનનું મૂળ એ સૌ પ્રથમ તેનો અભ્યાસ ટર્નબર્ગે 1920માં કર્યો હતો અને આ મૂળ એ વનસ્પતિની મુખ્ય વિશેષતા એ આ મૂળ છે, તેને સ્ટિગમારિયા નામ આપવામાં આવ્યું હતું। આ દ્વિશાખિત મૂળ જે રાઇઝોપોર ધરાવે છે તેથી તેને સ્ટિગમારિયા નામ આપવામાં આવ્યું હતું। અને આગળ જઈ અને આ દ્વિશાખિત જે મેઇન મૂળ છે, મુખ્ય મૂળ છે, તે બીજા રૂટલેટ્સ ઉત્પન્ન કરે છે અને આ જે રૂટલેટ્સ છે તે પણ મૂળ જેવા જ ગુણધર્મો ધરાવે છે, તેમાંનો ફક્ત એક તફાવત છે સ્ટિગમારિયા એ જે મુખ્ય મૂળ છે તે અને સ્ટિગમારિયા રૂટલેટ્સ આ બંને વચ્ચે એક જ તફાવત છે, તે એ છે કે સ્ટિગમારિયા એ હેર્સ ધરાવે છે, હેર્સ જેવી રચના ધરાવે છે, પરંતુ સ્ટિગમારિયા રૂટલેટ્સ છે તે હેર જેવી રચના ધરાવતા નથી। અને આ જે રૂટલેટ્સ છે તેને આ વનસ્પતિના પર્ણવિન્યાસ સાથે પણ સામ્યતા ધરાવે છે। કેવી રીતે? તો જે રૂટલેટ્સ છે તે પર્ણવિન્યાસની જેમ સર્પાકારે ઉત્પન્ન થાય છે, પર્ણવિન્યાસ પણ સર્પાકારે ઉત્પત્તિ થાય છે અને રૂટલેટ્સનો પણ સર્પાકારે ઉત્પત્તિ થાય છે। બંનેના કોર એટલે કે તેની સેન્ટર જે કેન્દ્ર છે તેમાં જે બધા કોષ વચ્ચે અવકાશ હોય છે તે સરખી રીતે હોય છે, આ પણ તેની એક સામાન્યતા છે। હવે આપણે આકૃતિ જોઈએ મૂળની, તો આ જે છે આ મુખ્ય મૂળ છે અને તેના બે ભાગ પડે છે, દ્વિશાખિત થાય છે, એટલે કે બે મુખ્ય મૂળ અને તે દ્વિશાખિત થાય છે, આ તેની રચના છે। અને આ દ્વિશાખી મૂળ છે આ તેની ઉપશાખાઓ સાથે બતાવેલું છે અને આ મુખ્ય મૂળ છે, પ્રકાંડમાંથી મુખ્ય મૂળ ઉત્પન્ન થાય છે અને પછી તે બે શાખાઓમાં વિભાજિત થાય છે તે બતાવેલું છે। હવે લેપિડોડેન્ડ્રોનના પ્રકાંડની બાહ્ય રચના વિશે જાણકારી મેળવીએ। લેપિડોડેન્ડ્રોનનું પ્રકાંડ જે હોય છે તે ખૂબ જાડું હોય છે, તેનું થડ ખૂબ જાડું હોય છે જે આપણે આગળ જોયું, અને તેમાં વિષમ ચતુષ્કોણ ડાઘ
દેખવામાં આવે છે જે પર્ણપતનથી ઉત્પન્ન થયો હોય છે, એટલે કે જ્યારે પર્ણપતન થાય છે ત્યારે પર્ણો તે લેપિડોડેન્ડ્રોનના પ્રકાંડ ઉપર આવી અને ચોંટી જાય છે અને ડાઘ ઉત્પન્ન કરે છે અને ગાદી જેવી રચના ઉત્પન્ન કરે છે જે ખૂબ લાંબા સમય સુધી ટકી રહે છે, વર્ષોના વર્ષો પણ ટકી રહે છે, જે આપણને આ સમયમાં અત્યારે અશ્મિ રૂપે મળી આવ્યા છે. અને તેની છાલ એ ખેંચાણ જેવા કાંટા જેવા પ્રક્ષેપણ ઉત્પન્ન કરે છે, તેથી પર્ણડાઘ જે તેની ઉપર પડે છે તે નીચે ના પડી જાય અને તેની ઉપર જ ચોંટી રહે છે. તેની બાહ્ય ત્વચામાં ટ્રાઇકોમ અને એપિડર્મલ જેવી ગ્રંથિઓ જે વિશેષ કોષો ધરાવે છે તેનો અભાવ હોય છે, તે ગ્રંથિઓ હોતી નથી. અને ડાઘની લંબાઈ ખૂબ વધુ હોય છે. આ પર્ણપતનથી જે ડાઘ ઉત્પન્ન થયો છે તેની પહોળાઈ કરતાં તેની લંબાઈ ખૂબ વધારે હોય છે અને તે ખૂણા બનાવે છે, જેમાં એક પર્ણ ડાઘમાં એની પ્રસ્થ લંબાઈ ખૂબ વધુ હોય છે જે ત્રણ બિંદુઓ ધરાવે છે, જે આપણે આગળ આકૃતિમાં જોઈએ. હવે આ જે છે તે લેપિડોડેન્ડ્રોનનું વૃક્ષ છે, તે આખા વૃક્ષની બાહ્ય રચના આપણે બતાવેલી છે. તેનું પ્રકાંડ, તેના મૂળ જેને સ્ટિગ્મરિયા કહેવામાં આવે છે તે દ્વિશાખી છે, અને તેના બીજાણુ પત્રો જે કિનારે આવેલા છે શાખાની કિનારમાં આવેલા છે, અને શાખાઓ તે પ્રકારની છે દૂરસ્થ ભાગમાં છેક ઉપર ભાગમાં આવેલી છે. આવી રીતનું આપણને તે સમયમાં વૃક્ષ ઉત્પન્ન થતું હશે તે અશ્મિ પરથી આપણે જાણી શક્યા છીએ. હવે જે પર્ણ ડાઘ પડે છે પ્રકાંડ ઉપર તે કેવો હોય છે, તે આપણને પ્રકાંડ ઉપર તેની બાહ્ય રચનામાં જ જોઈ શકાય છે. તે આવી રીતનો હોય છે, તેમાં જે સૌથી ઉપરનો છે તે જીહ્વા ડાઘ કહેવામાં આવે છે, અને તેની નીચે એક ત્રિકોણાકાર ડાઘ આવેલો હોય છે, તેને વાયુપુલ્ય ડાઘ કહેવામાં આવે છે. તે ત્રણ બિંદુઓ ધરાવે છે, તે આપણને પર્ણમાં જતી વાયુપુલ્ય એદા બતાવે છે કે પર્ણમાં તે ત્યાંથી જતી હશે તેવું બતાવે છે, અને તેની નીચે બે પાર્શ્વ બિંદુઓ આવેલા હોય છે જેને આપણે પેરિકનોસ કહેવામાં આવે છે અથવા પેરિકનાઈ પણ કહી શકાય. હવે પ્રકાંડ ઉપર આપણે તો આ ફક્ત એક પર્ણ ડાઘની રચના વિશે સમજ્યા, પરંતુ આખા થડ ઉપર તે કેવી રીતે આપણને દેખાતા હશે તે આપણે જોઈએ, તો તે આપણને આવી રીતે જોવામાં મળે છે. આ એક જ પર્ણ ડાઘ છે જે મેં તમને જુદો કરીને અહીંયા બતાવ્યું છે, પરંતુ આ થડ છે આખું, તો થડની ઉપર આવી રીતે ગોઠવાયેલા હોય છે. હવે આ વનસ્પતિના પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિ થતી હોવાથી બે પ્રકારના પ્રકાંડ આપણને મળી શકે છે. એક છે દ્વિતીય વૃદ્ધિ સહિતનું પ્રકાંડ અને બીજું છે દ્વિતીય વૃદ્ધિ રહિતનું પ્રકાંડ. પરંતુ આ કુળની મોટાભાગની વનસ્પતિઓના પ્રકાંડ એ દ્વિતીય વૃદ્ધિ સહિત આપણને મળી આવ્યા છે. હવે દ્વિતીય વૃદ્ધિ સહિતનું જે પ્રકાંડ હોય છે તેના આગળ ભાગ પાડવામાં આવ્યા છે કે તે કયા કયા પ્રકારની પેશી ધરાવે છે તેની અંતસ્થ રચનામાં. તો સૌ પ્રથમ ત્વક્ષા, ઉપરનું સૌ પ્રથમ જે સ્તર હોય છે તે ત્વક્ષાનું હોય છે. ત્વક્ષા પછી તેના પછી મધ્ય ત્વચા હોય છે, તેના પછી પ્રાથમિક જલવાહિની હોય છે, અને તેના પછી દ્વિતીય જલવાહિની હોય છે. અન્નવાહિની લગભગ મોટે ભાગે જોવા મળતી નથી, પરંતુ હોય તો તેના ખૂબ ઓછા કોષો હોય છે. હવે સૌ પ્રથમ ત્વક્ષામાં આપણે સમજીએ તો ત્વક્ષા એ સૌથી બહારની પેશી છે, સૌથી બહારનું સ્તર છે, એક સ્તરીય છે, અને તે ખાંચાવાળી હોય છે. ત્વક્ષેદા તેમાં આવેલી હોય છે, જેમાં બાહ્ય બાજુ બાહ્ય ઉપત્વક્ષા અને અંદરની તરફ એ આંતરિક ઉપત્વક્ષા આપણે કહી શકીએ. ત્વક્ષા પછી આવે છે મધ્ય ત્વચા. મધ્ય ત્વચા એ ત્વક્ષા પછીનો નીચે જ આવેલું સ્તર છે, અને તેમાં ત્રણ ભાગ પાડવામાં આવ્યા છે, બાહ્ય મધ્ય ત્વચા, મધ્ય મધ્ય ત્વચા અને આંતરિક મધ્ય ત્વચા. જેમાં બાહ્ય મધ્ય ત્વચા છે તે ત્વક્ષાની સૌથી નીચે આવેલું સ્તર છે, અને તે બે પેશી ધરાવે છે. તે બે પેશીમાં એક પેશી એ મૃદુતક કોષોની અને બીજી પેશી એ દ્રઢોતક કોષોની બનેલી છે. તેના પછી છે મધ્ય મધ્ય ત્વચા, તે મૃદુતક કોષોની બનેલી છે અને બહુસ્તરીય છે. તેના પછી આવે છે આંતરિક મધ્ય ત્વચા, તે પણ મૃદુતક કોષોની અને બહુસ્તરીય છે, અને તે વલયાકારે ગોઠવાયેલી હોય છે. તેના પછી પ્રાથમિક જલવાહિની આવે છે. આ પ્રાથમિક જલવાહિની છે તેને આદિદારુ એ બહિરારંભ પ્રકારનો હોય છે, અને તે સોપાનવશ સ્થૂલન ધરાવે છે, અને તેની જે દ્વિતીય વૃદ્ધિ છે તે અકેન્દ્રાનુવર્તી છે. અકેન્દ્રાનુવર્તી એટલે કે તેના કોષો એ કેન્દ્રાનુવર્તી નથી, કેન્દ્રની આજુબાજુમાં તે સમાન સંખ્યામાં ગોઠવાયેલા હોતા નથી. એક બાજુ કોષોની સંખ્યા વધારે હોય છે અને બીજી બાજુ તે કોષો ઓછા પ્રમાણમાં હોય છે, એટલે તે કેન્દ્રાનુવર્તી નથી, તેથી આપણે તેને અકેન્દ્રાનુવર્તી કહી છે. તેના પછી આવે છે દ્વિતીય જલવાહિની.
આ દ્વિતીય જલવાહિની છે તે જલવાહક કોષ અને જલવાહક કિરણ બંને ધરાવે છે, તેથી તેને દ્વિતીય જલવાહિની કહી છે. જેમાં જે જલવાહક કિરણ છે તેનું કુંતલાકાર સ્થૂલન થયેલું હોય છે. હવે આપણે આકૃતિમાં જોઈએ તો આ પ્રકારની જે અંતઃસ્થ રચના બતાવેલી છે તેમાં આ પ્રકારે તેનો આડો છેદ લીધેલો છે, તો તેમાં આ પ્રકારે આપણે જોઈ શકાય છે. તેમાં સૌપ્રથમ ઉપર જે છે તે ત્વક્ષા આવેલી હોય છે, તે ગોળાકાર નથી તે આપણે દેખી શકાય છે. તેના પછી છે તે મધ્ય ત્વચા હોય છે, તેના પછી તેની અંદર બાહ્યક આવેલું હોય છે, અને આ બાહ્યકની અંદર જલવાહિની, પ્રાથમિક જલવાહિની અને દ્વિતીય જલવાહિની બંને આવેલી હોય છે. આ જલવાહિનિકી છે અને તેની બાજુમાં એ દ્વિતીય જલવાહક પેશી છે. આ લેપિડોડેન્ડ્રોન વનસ્પતિના સહબીજાણુ પત્રને લેપિડોસ્ટ્રોબસ કહેવામાં આવે છે. આ લેપિડોસ્ટ્રોબસ એ કેવો હોય છે? તે શંકુ આકારનો અને ખૂબ મોટો હોય છે, અને તે શાખાઓની અંદરના ભાગમાં આવેલો હોય છે. એટલે કે શાખાઓ, જે દ્વિશાખી શાખાઓ ઉત્પન્ન થાય છે, મુગટ જેવો આકાર કરે છે, બનાવે છે વૃક્ષનો, અને તેની નીચેની બાજુ આ સહબીજાણુ પત્રો આવેલા હોય છે. તે ખૂબ મોટા કદમાં હોય છે, જેમ કે તેની આશરે લંબાઈ એ 3-30 સેન્ટીમીટર જેટલી છે. પરંતુ લેપિડોસ્ટ્રોબસ ગોલ્ડન બર્ગીમાં એવું જોવામાં આવ્યું છે કે તેનું સહબીજાણુ પત્ર જે શંકુ આકારનો હોય છે તેની લંબાઈ 50 સેન્ટીમીટર જેટલી મળી હતી. શંકુમાં કેન્દ્રીય અક્ષ જે કિનારે આવેલો હોય છે તેની એક બાજુએ બીજાણુપર્ણો એક કુંતલાકાર અથવા તો ચક્રાકાર રીતે ગોઠવાયેલા હોય છે, અને દરેક બીજાણુપર્ણ જીહ્વાયુક્ત હોય છે. આ વિષમ બીજાણુ વનસ્પતિ છે જે આપણે આગળ સમજ્યા, કારણ કે તેમાં જુદા જુદા પ્રકારના બીજાણુ આવેલા હોય છે. આમાં બે પ્રકારના બીજાણુ આવેલા હોય છે, એક છે લઘુ બીજાણુ અને બીજું છે મહાબીજાણુ. લઘુ બીજાણુ એ કદમાં નાના હોય છે અને મહાબીજાણુ એ કદમાં મોટા હોય છે. આ બંને બીજાણુઓ સહબીજાણુ પત્રમાં આવેલા હોવાથી તેને વિષમ બીજાણુ વનસ્પતિ કહેવામાં આવી. હવે જે મહાબીજાણુ છે તેની સંખ્યા 4-16 જેટલી હોય છે, અને તેનું કદ 300 માઇક્રોનથી 3 મિલીમીટર જેટલું હોય છે. અને લઘુ બીજાણુ છે તે ઘણી બધી સંખ્યામાં આવેલા હોય છે, અને તેનું કદ એ 50 માઇક્રોન જેટલું હોય છે. આમાં લઘુ બીજાણુધાની, મહાબીજાણુધાની, લઘુ બીજાણુ પણ, મહાબીજાણુ પણ વગેરે પણ આવેલા હોય છે. અને લેપિડોસ્ટ્રોબસનો ઊભો છેદ જોઈશું, તે આ રીતે આપણને જોવા મળ્યો છે. આ ઊભા છેદમાં જે છે સૌપ્રથમ ઉપર આ લઘુ બીજાણુધાની છે અને આ મહાબીજાણુધાની છે. આ મુખ્ય અક્ષ છે તેની બાજુમાં કુંતલાકાર રીતે આવી રીતે ગોઠવાયેલા છે, અને આ લઘુ બીજાણુ પણ છે તેની અંદર લઘુ બીજાણુધાની આવેલી હોય છે. આ લઘુ બીજાણુધાનીમાં નાના નાના લઘુ બીજાણુ આપણે જોઈ શકીએ છીએ, તે વધારે સંખ્યામાં હોય છે. અને જે નીચે આવેલી છે તે મહાબીજાણુધાની છે, તેના મહાબીજાણુની જે સાઈઝ હોય છે તે મોટી છે, આપણે આ જોઈ શકીએ છીએ. એમાં આ જે છે મહાબીજાણુ પણ છે અને તેની અંદર મહાબીજાણુધાની આવેલી છે, અને તેમાં મહાબીજાણુઓ આવેલા હોય છે. આ લેક્ચરમાં આપણે લેપિડોડેન્ડ્રોનની આંતરિક રચના અને બાહ્ય રચના વિશે સમજ્યા. આ લેક્ચરમાં તમને કોઈ પણ કન્ફ્યુઝન અથવા ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો, હું તેનો રિપ્લાય આપવાનો પૂરેપૂરો ટ્રાય કરીશ. અને હા ફ્રેન્ડ્સ, જો આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક અને શેર જરૂરથી કરજો, અને નિજા એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.